ને બહુ આપણે દૂર ન જઈ ને તો બજાણાથી નજીકમાં પીપળી ધામ સવા ભગત બાપ સંપૂર્ણપણે પ્રગટ ચેતના એની એની વાત જ મને સુરેન્દ્રનગરમાં અરવિંદભાઈ આચાર્ય હતા અને એ સમયે એક જમાદાર હતા એ કોઈ જમાદાર ને એવું કોઈએ કીધેલું કે તમારે સુરેન્દ્રનગરની નજીકમાં કોઈ ભગત છે ને એનું નામ સવાભગત સવાભગત એવું કહે છે એટલે એ ઓફિસરને એવી લે લાગી કે મારે ભગતને મળવું છે એટલે અમદાવાદથી રજા મૂકી અઠવાડિયાની અને સુરેન્દ્રનગર આવ્યા અને સુરેન્દ્રનગર આવ્યા એટલે પ્રતિષ્ઠિત જે લોકો હતા એમાં અમારે અરવિંદભાઈ આચાર્યનું નામ અરવિંદભાઈ આચાર્યને મળી અને કીધું કે ગુરુદેવ તમે કંઈક મદદ કરો ને આવા તો ભગત છે ને એની રચના ભજન મને બહુ ગમે અને અમારા નજીકમાં સત્સંગ કરાવવા આવેલા પણ મારે મળવું એ વખતે અરવિંદભાઈ આચાર્યએ એવું કીધું કે મળે એમાં વાંધો નહીં પણ હવે નામ તો મેં સાંભળેલું છે પણ ક્યાં છે બહુ મને ખબર નથી સ્થળે મને યાદ છે પણ કોઠે નથી આવતું પણ કંઈક રસ્તો કરશું એટલે અરવિંદભાઈ આચાર્ય એવો રસ્તો બતાવ્યો કે આપણે એક કામ કરવું જવા દે પોલીસ બેડા બધા કેવડાવી માઇનસ કરી આ નામનો વ્યક્તિ હોય એને હાજર કરો પોલીસ વાળાને નામ હોય પછી તો પાકડી બજાણા પોલીસ તૈયાર છે ઉપરથી સાહેબ નો હુકમ આવે પછી બાકી પછી ભગત ના ઘરે આવ્યા ભગત ભગત બધા કરે ને ભગત ની પાસે આવીને કીધું કે તમારું નામ શું તો કે બધા સવા કે છે અને હું નામ મારું છે ઠીક છે ભગત ચાલો કે અને ભગત ને તરત દાદી જીપમાં બેહાર દીધા અને એ વખતે તો અત્યારે જે પીપળી જાય છે રસ્તો છે એનો રસ્તો ને કાંટા વાળો રસ્તો હાલીને જાતા એ તણવી થાય એવો જીપ સરકારી હોય એટલે એમાં બેસાડી દીધા અને ભગત તો કે વાંધો ને જેવી અલગતણીની ઈચ્છા હાલો તમારી હાલે એને જ મોકલા હોય ને ભક્તોનું આવું હોય બાપ એટલે પેલા તો પોલીસ સ્ટેશન જઈ અને જીપ ઊભી રાખી બે હોય એમાં એક હતો ને એને આશ્ચર્ય થયું ભગત કે તમને કઈ બીક નથી લાગતી કે બીક શું આ એને મોકલાય છે તમને મને આ બોલાય હોય છે વિચાર તો થયો કે આ વ્યક્તિ કઈ ભૂલો હશે તો કે તમારું મારું કામ શું છે તો કે કામ એટલું જ છે તમને એક જણ મળવા માંગે છે લે કઈ વાંધો નહીં બેઠો પછી અમારે સુરેન્દ્રનગર અરવિંદભાઈ આચાર્ય ફોન આવ્યો છે ભગતને તમે મેળવી દીધા છે હવે તમે ક્યારે આવો અરે ભાઈ સાહેબ ભગતને મેળવવા નથી તમે લઈ આવ્યો હોય તો એમના સ્થાને પાછા મૂક્યા હો આપણે ખાલી જાણ જ કરવી હતી અને ભાળ જ મેળવી હતી કે ક્યાં રહે છે આ ભગત બાકી ભગતને મળવા અમે આવી છીએ અને એ વખતે ભગતને પાછા એને ગાડીને ઘરે મૂકી કે ભગત એ મળવા વાળા હમણાં આવશે આ બાજુ આ જમાદાર વિચાર કરે કેવી રીતે જવું જીપ આપણે અહીંથી લઈ જાય તો આ રસ્તો ખરાબ છે સરકારી વાહન કહેવાય તો જવાબદારી થઈ જાય પણ છતાંય વાંધો નહીં હિંમત કરો એ વખતે એ જમાદારે સાકરનો કોડો શ્રીફળ શાલ ને એવું બધું લીધું એ લઈ અને આવ્યા બજાણા ત્યાંથી પીપળી ધીમે ધીમે જીપ પીપળીના પાદરમાં આવી ઊભી રહી ભગતના ઘરે આવી અને
ભગતને કીધું કે સવા ભગત તમે કે હા અમે આવો બેસો. આસન આપ્યા બેઠા. એ વખતે અરવિંદભાઈ આચાર્ય જે હતા એને કીધું કે જમાલાલ સાહેબ આ સવા ભગત પોતે જેની તમે વાત કરો છો ને જેના ભજન સાંભળો છો ને આ પોતે. ભગતને કીધું કે ભગત બાપા તમને મળવા માંગતા હતા સાહેબ. એ વખતે સાદા સફેદ કપડા પહેરેલા અને પોતાનું જે કામ કરતા હતા એમાંથી હાથ ધોઈ સામે બેઠા. તમારા સાહેબે તો સાકરનો ફળો શ્રીફળ ચરણે મૂક્યા સાર ઉગાડી અને એ ચરણમાં એ વખતે શ્રીફળ સાકર મૂકીને મસ્તક મૂક્યું ને એટલે હયું ભરે બોલે આંખમાંથી અસરોનો જવાબ એવા. સત્ય ઘટના બનેલી છે. અને એ વખતે અમારે અરવિંદભાઈ આચાર્ય એના સ્વમુખે એવું કહેતા કે મને એવો અનુભવ થયો કે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાંતમાં આપણાથી નજીક આવી વિભૂતિ આવી બેઠી છે. ભલે આપણે એક બે વાર અમે આવ્યા છીએ પણ એની આવી ઓળખાણ તો અમને નહોતી. જમાદાર સાહેબ તમે આજે અમને એક મોતીની ઓળખાણ. પછી જે ભગત સવા ભગતે સત્સંગ કરાવ્યો અને સત્સંગમાં એમને એક પછી એક મોતી આપ્યા. એ કથામાં તો એવું બતાવ્યું છે. પછી એ સાહેબે પેન્શન ઉપર ઉતરવાની અવધિની રાહ નહોતી જોઈ. તરત જ થોડા ટાઈમમાં નોકરીનો હંકાર કરી નાખ્યો. બા એટલે મારા તમારા જીવનમાં કોઈ એવા સાચા સદગુરુ મળ્યા તો અવશ્ય પિરાયનું પ્રાગટ્ય થઈ જાય. પિરાય એ મને તમને મળવા લાગ્યા. એની પંક્તિ છે ને સુરા અંતર બીજાણા ઇતર ભેગાણા બાકી તો રામ મારે રસોડે રે જમવા વહેલા વહેલા આવજો. આવું બધા ગાતા હોય છે ઘણી વાર. શેરી વળાવી પછી કરાવું શેરી ઘણી વાર આપણે આજીવન વાળી અને હજી સુધી વાળતા રહે છે. પણ હૃદયને જ્યારે વાળી તોળી અને સાફ કરી અને શુદ્ધ હૃદયથી જ્યારે સેવન પ્રાગટ્ય થઈ જાય એ વાત અંતરને ભીજવાની વાત છે. ઓહો
દીપાસ વાદળ નો અંતરો અંદર કે છે કામ, પણ હવે મારે તો સમય આગળ આવે. હમણાં બાર ઉપર કાંકો જાય ને તમે બધા અકળાવા માંડો. તો શું છે કે આનંદ સ્વરૂપ છે પરમાત્માનું, અને આનંદ સ્વરૂપ પરમાત્માને મેળવવા માટે આનંદથી જ કથા શ્રવણ કરવી છે, મોજથી કરવી છે. અમારે પેલા હવે યાદ કરી દીધું, મોજ મારે હું મોજ મારે મારે મોજ મારે હું આજની તારીખે કાગભૂષણજી અને ગરુડજી નો સંવાદ ચાલુ છે. કાગભૂષણજી કદાચ પક્ષીઓને આજની તારીખે કૈલાસ માનસરોવરની જગ્યા વટીને આજની તારીખે કાગભૂષણજી ત્યાં રામકથાનું દાન કરે છે. આ બધા મોજા ત્યાંથી આવે, ટાવર અમને ત્યાંથી પકડાય, અને અમે કંઈક એનું બોલે બોલતા હોય. આ ક્યાંથી ચેતના એમને બહુ સમજવું કઠિન છે, પણ ચાલુ
માટે ભગવાને એવું કાનભૂષણજીને વરદાન આપેલું કે અનેક કલ્પો સુધી તમે મારા નામનું કીર્તન ને કથા કરશો. જા ભગવાનનું વચન છે, એટલે મારે તમારે જો અલગ ધણીને પામવા હોય, પીરને પામવા હોય, તો શેરી વળાવી સજ કરાવી એના કરતા આપણે હૃદયને શુદ્ધ કરવા, શુદ્ધ હૃદયથી અમે તમને શેરીએ છીએ. પાછી સદગુરુ ચાહે ગમે તે એનું વર્તન હોય, ગમે તે કરતા હોય, પણ અમે તો શુદ્ધ હૃદયથી તમારી પાસે આવ્યા છીએ. આ ભાવ રાખો, ચાહે સદગુરુ ગમે તે હોય, સંસારી હોય, ત્યાગી હોય, ગમે અને પછી અમારે એક સુખી તો એવું પંક્તિ છે. ये घड़ी न जाएगी तुझे मेरे गीत बुलाते, પછી આગળ તો એવું કહે છે કે મેરા સુના પડા મંદિર તુજે મેરે ગીત બુલા, એક વાત અનુભવી સંતોની અને શાસ્ત્રમાં પ્રમાણભૂત એ પણ યાદ આવી એટલે કહી દઉં કે મેન તમે જો યાત્રા શરૂ કરી હોય, પરમને પામવાની યાત્રા મારી તમારી શરૂઆત કરી દીધી હોય, અને શુદ્ધ હૃદયથી આપણે એનું આરાધન કરવાની શરૂઆત કરી હોય, કરતા હોય, તો કદાચ આ જન્મે, આ જન્મે નહીં તો આવતા જન્મે જરૂર એ મને તમને સનાથ કરશે. આ ભરોસો ક્યારેય તોડવો નથી. આ ભરોસો અવશ્ય ભારે રાખવો. બાપ, સંસારના વ્યવહારમાં સાંસારિક મનુષ્યો સાથે કામ કરતા કરતા કદાચ તમે કોઈ મનમાં એવી વૃત્તિ મલિન આવી જાય તો એનું નામ સ્મરણ કરશો તો એ તમને સનાથ કરશે. પણ એક વાત કહું કે જ્યારે એનું આરાધન કરવા બેઠો ને ત્યારે એની પાસે ખુલ્લી કિતાબ કરીને દે જાવ બાપો. એટલે એવું કીધું છે મારે પાન પેઢી ગંગા સતી યાદ કરવા, કારણ કે એવું યાદ ન કરું કારણ કે મને વ્યાસપીઠ ઉપર મોત પોતે ખાલી થઈ જવું બા. અને એવું શાસ્ત્રમાં એવું કીધું છે અને ખરેખર એવો નિયમ છે કે જે રિક્ત, જો રિક્ત હોતા હું કોઈ એવું ભર શકે ને, રિક્ત એટલે ખાલી હોય એને જ આપણે કરી શકીએ. બાકી અંદર કેટલો કચરો પડ્યો હોય અને પછી તો કે હે હરિ આવો એક આવી બે હું ક્યાં. મોહ માન મદ મત્સર મમત્વ આ બધા જ કચરાનો પાર નથી. જે જે આ
વડીલો બહેનો માતાઓ વડીલ ભાઈઓ આવે છે, અમુક જવાબદારી પોતાના કુટુંબ પરિવારની સંતાનોની પૂરી થઈ ગઈ હોય, અને તોય ખોરિયાની દોરી ખેંચવાનું હાથમાંથી મુકાતું ન હોય બાપ. હે, અને એટલે પાંડવઈ અને ગંગા સતી માના સંવાદમાં એકાંતે આરાધન કરવું એના ઉપર બહુ ભાર મૂક્યો છે. એકાંતમાં એટલા માટે કે કદાચ કોઈ ઇતર વ્યક્તિ દુનિયાની તમારી હાજરી એની હાજરી હોય બેઠો હોય અને એની હાજરીમાં તમે આરાધન કરો તો કદાચ તમે પૂરા ખાલી ન થઈ શકો કે પૂરા ખુલ્લા ન થઈ શકો. એટલે એકાંતમાં રૂમ બંધ કરી એ અલગ જણીની મૂર્તિ કે ફોટો હોય એની સામે બેસી જાઓ અને એ વખતે પોતાની કિતાબને સંપૂર્ણ ખુલ્લી કરી અને આરાધન કરો અવશ્ય. અને બહુ જવાબદારી પૂર્વક કહું છું, હું કારણ છે કે આજે ગાદી ઉપર હું બેઠો છું, આ કઈ થોડી ડાયરાની વાત છે. વ્યાસ ભગવાન મને બોલાવે એ પ્રેરણા કરે અને જવાબદારી પૂર્વક ની વાત છે. સંપૂર્ણ જવાબદારી છે, એક એક શબ્દો જે હું બોલું છું ને એથી તોડી તોડીને જોખી જોખી પૂર્ણ ન્યાય પૂર્વક આપની પાસે રજૂ કરું. અને તમે બધા મારા છો, મારું વતન છે, મારું ગામ છે, એટલે બધાને ભારપૂર્વક કહેવું કે હજી આપણી પાસે આખા જે 8 દિવસ છે ને એમાં લાભ લેજો. મોદી મળે જેટલા તમે વીણી શકો એ કાંઠે બાંધી લો. પણ મને એ મંડળ ના કોક એક વ્યાય દેખે ને એટલે આમ મોજ ના ફુવારા છૂટે. સદગુરુની એવી કૃપા છે ને, અમે જ્યારે આયોજન નથી કરતા ને પેલા દર્શન હોલમાં અમે બેઠક કરતા રાતના 2-2 વાગી જાય, ખબર ના પડે. પછી અમુક પ્રશ્નો એવા પૂછતા ને એટલે હું ક્યાં તો એવું કથામાં કહીશ એવું. પણ એટલું ચોક્કસ કહેવું છે કે તમે બધાએ મને વ્યાસ ગાદી અહીંયા આપી અલગ ઘણી કૃપા. જરૂર બધાએ આડોશી પાડોશી અબાલ વૃદ્ધ બધાને લેતા આવજો. કદાચ નાનું બાળક હશે ને 7 વર્ષનું તો એને પકડમાં શબ્દ આવી જાય કે ના કૃપા હું મળી જાય. એટલે તમને પકડાય ને એટલે મારો પ્રયત્ન એવો છે કે સરળ બનાવી અને જે કંઈ ભારે ભારે હોય મીઠું મધ જેવું શીરા જેવું બનાવી પીરસું. એટલે એકાંતે આરાધન કરવાનું કીધું છે અને અલગ તળી એ શબ્દ મને તમને ભગવાન ભોળાનાથની પ્રસાદી છે કૈલાસમાંથી મળે એટલે. અને યાદ આવ્યું એટલે એ પણ કહું કે આ ઇસ્લામ ધર્મમાં યાત્રા કરે ને એ ખરેખર એમની સૌથી મોટી યાત્રા. આપણે જેમ 4 ધામ કરીને બદ્રી કેદાર ગંગોત્રી યમુનોત્રી મક્કા મદીના હજ યાત્રા જેને કહે છે ત્યાં જાય તો ત્યાં જે અંદર જે તત્વ છે એ માત્ર શિવલિંગ સ્વરૂપ જ છે. એટલે ભેદ જ નથી કોઈ ત્યાં.
જ્યાં છે પરમ તત્વ છે, નિરંજન નિરાકાર સ્વરૂપ જ છે, ત્યાં કોઈ આકાર નથી, શિવલિંગ સ્વરૂપ જ છે. અને એક રીતે તમે જુઓ તો જે બીજનો ચંદ્ર છે એ ઇસ્લામ ધર્મમાં જેને માન્યતા આપે છે, મારો ભોળાનાથ પોતાની જટામાં ધારણ કરતો બાપ. ત્યાં પ્રતીક છે ને, અને ત્યાં નદી છે, નદી જેને કહે છે, નદી એનું સ્વરૂપ જ છે, એનું જ પ્રતીક છે. આ જે કઈ શબ્દોની જાળ છે ને, એ શબ્દોની જાળ છે, એ મને તમને સમજાય એટલા માટે, બાકી શબ્દોમાં પડવું, શબ્દોથી પર થઈ જવું. અને હું તો ત્યાં સુધી કહું કે આ મંડળમાં જે એકતા છે ને, એ બધા શબ્દોથી પર બધા ફરે છે. એટલે જો એક એ બધા જ્યારે હું આવતો ને ગોઠવતા, ક્યારેક મને બોલાવતા, તો એ બધા એવું એકબીજાની સાથે મસ્તી કરે, લડે, પણ એ બધા શબ્દોથી પર. એ કે અમને એકબીજાને કોઈનું ખોટું લાગે, કોઈનું સાચું લાગે એવું અમે જોતા નથી. નામ દેવાની ના પાડી છે, નામ તમે અમને અમારું કોઈનું દેવું જ નહીં. અને કદાચ એમ કહે છે કે નામ તમે અમારું લ્યો, અમને થોડો અહંકાર આવી જાય તો કેવી ઊંચી ભાવના. પણ એ વ્યક્તિએ મને એક બે વાર ચર્ચા કરતા ત્યારે એવું કીધું કે હું તો એવું માગું છું કે આવો નવો જન્મ ફરી વાર આપે, અમારે મુક્તિ નથી જોતી. આ જ વાક્ય, આ જ વસ્તુ મારા નરસૈયાએ કીધું હતું બાપ કનૈયાને. નરસિંહ મહેતા એવું કીધું કે પ્રભુ મારે મોક્ષ નથી જોતો, મારે તો મને મળજો જન્મોનો જન્મ અવતાર રે. હા, હરિના જણતો મુક્તિને માગે જન્મો જન્મ અવતાર રે. એટલે એ તો મને તો એ વ્યક્તિની હવે એને કથા ખરેખર સાંભળવાની જરૂર જ નથી એમને. આવી જેને સમજણ છે એને નવી કાપતી કથા ને કાંઈ, અને એટલે બધા એમ કહે છે કે અમે તમારી સેવામાં રહેશું, કામ બાકી એને આરતીનો પૂજાનો લાભ બધાને આપજો. એટલે હું તો આજે કથા કરું છું એની કૃપાથી કરું છું, અલગ થઈ. અને આજે ગંગા લાવ્યા છે ને, તમને મને સ્નાન કરવા એ બધા લાવ્યા. એટલે અલગધણી શબ્દ મને તમને કૈલાસમાંથી મળેલો પ્રસાદ છે, અને એ અલગ શબ્દની સાથે શિવની કૃપાએ કરી અને પીરની સાથે અમલ ડાબલી અમલ ગેડિયો એ આવે. અને મૂળ જે અજમલ રાજા એની શિવની ભક્તિ દ્રઢ થઈ અને એ પરિપક્વ થઈ, એટલે વૈષ્ણવી તત્વ જે હતું શિવની આજ્ઞા પ્રમાણે એની આરાધના કરી. અને પછી વૈષ્ણવી તત્વ એનું પ્રાગટ્ય થયું, એને અજમલ રાજાએ વિનંતી કરી કે પ્રભુ મારે એવી ઈચ્છા છે મારા મનમાં કે આપ મારે ત્યાં પુત્ર સ્વરૂપે આવો. આ ક્યારની વાત કહું છું કે જ્યારે વસુદેવ અને દેવકી એનું તપ પૂરું થયું, એના ફળ સ્વરૂપે કૃષ્ણ પરમાત્માનું એમને ત્યાં પ્રાગટ્ય થયું, અને ત્યાર પછી આ પૃથ્વી ઉપર એ કૃષ્ણ અવતારને 5000 વર્ષ અત્યાર સુધીમાં વીતી ગયા. અને જ્યારે મારવાડ પ્રદેશમાં ફરીવાર જ્યારે મારા હરિને આવવાનો સમય નજીક આવ્યો, એવા ટાઈમમાં અજમલ રાજાની ભક્તિ પૂર્વના 2 જન્મની પરિપક્વ થઈ. Okay.
મને યાદ કરાવે ખાન સાહેબ કે અજમલ રાજાની ભક્તિ એની એનું પદ બહુ ખરેખર, પણ એ બપોર પછી મારે લેવું છે. એના પહેલાની પૂર્વ ભૂમિકા આપણે બતાવવી છે. એનું કારણ છે કે અમુક ભક્તો, સાધકો, આરાધકો, વડીલો એવો પ્રશ્ન કરતા હોય છે કે રામદેવજી આવ્યા ક્યાંથી? એનો જવાબ આપો છું. એનો જવાબ આપો છું, એની પૂર્વ ભૂમિકા આપું છું આપને. અને મને આ આયોજક મિત્રોએ બહુ ભારપૂર્વક કીધું છે કે એ બધાને ફરખું સમજાવજો તમે પાપ છે. જરૂર છે. ઘણો એવો પ્રશ્ન થાય છે. અને બાકી તો હું તો એવું કહું કે આપણે જેને અરે જોડાણ કરવું હોય એ ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, એ જોવાની શું જરૂર? બાબા દિલ માને કે દિલ દઈ ગયું. દેવને દીવો ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે. કેટલાય માણસોને નુકસાન થાય, ભૌતિક વસ્તુઓને નુકસાન થાય, પણ પ્રમાણ જળવાય અને પ્રમાણસર જેમ જોઈએ એમ વરસાદ આવે તો આપણને કેવો પાક મળે. અત્યારે પ્રમાણસર વરસાદ થઈ ગયો છે, મજાની લીલોતરી થઈ ગઈ છે. હવે એમ કહે છે થોડીક છાંટ આવી જાય એટલે મોજે મોજ થઈ જાય. પ્રમાણ બહુ જાળવવું જરૂરી છે મારા ને તમારા જીવનમાં. અતિશયોક્તિ ક્યારે સ્વીકાર્ય નથી. પ્રમાણ એટલે ઘણા દિવસ ધૂપ કરે ને દીવો કરે ને એકાદ દહ દહ અગરબત્તી કરે, ધૂપ કરશે તો ધૂપી વાપુ કરી દે. પોતાને બેઠા બેઠા દેવ એમ કે હવે તો મને મોજવણ થાય છે. એ બજાર બોલી ન કરાય, ન કરાય. મેં અમારા એક આરાધક સાધક હતા ને એને મેં કીધું આ જાપ કરજો, ઘીનો દીવો કરવો ને એની સામે અગરબત્તીનો ધૂપ કરી એ મંત્ર ચાલુ કરજો એટલે તમને આટલી સંખ્યા કરો એટલે એનું પ્રમાણ મળે. એને આરાધના ચાલુ કરી પણ બે અગરબત્તી ફૂટે ને એ હજી પૂરી ન થાય તો બીજી બે લગાવે. હવે એકાંત રૂમમાં બેહવાનું કીધું હોય, અગરબત્તી ઉપર અગરબત્તી ચાલુ રહે, મારી ક્યાંય બહુ ખુલ્લી ન હોય એટલે ધુમાડો અંદર બહાર જાય ને, એટલે બીજે દી ફોન આવ્યો કે હું કરું તો શું પણ મૂંઝવણ બહુ થાય. જવાબ આપો કે તમે અગરબત્તી કેટલી કરો, તો કે બે પૂરી હજી અડધે પહોંચે બીજી બે ચાલે. તરત કીધું ભાઈ એક કામ કરજો, બે જ અગરબત્તી કરજો પહેલા, પછી અગરબત્તી કરવાની જ નહીં. ભગવાનને એવું ખોટું લાગશે ને તો હું એમની વાત કરી લઈશ, અગરબત્તી બેથી વધારે ન કરતા. જે કંઈ કરો એ સમજીને કરવું બાર, બહુ ભારપૂર્વક સમજીને કરવું. અને આવી સમજણ મને તમને જો કોઈ આપનાર તત્વ હોય તો એ સદગુરુ છે. સદગુરુ વગર આવી સમજણ સૂક્ષ્મ મને તમને કોણ આપે? સૂક્ષ્મ Oh,
સૂક્ષ્મપણે જ વ્યવહાર કરવો, બહુ જ મોટું તત્વ પડેલું છે. હું આવી કથા કરતો હતો ને એક એક શબ્દ ઉપર હરિદ્વારમાં, એટલે અમારા સગામાંથી એક વળી લઈએ આવી કથા ઉપર, એને આવી અને કીધું મને મજા બહુ આવી. પણ કે મને એક વિચાર એ આવ્યો કે આ બધાને આ સમજાતું હશે, મને આવું કીધું. અમારો અનુભવ કહું છું હરિદ્વારની કથામાં, હરિદ્વાર મારી સાત કથા થઈ. મેં આવું સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ રહેવું, સૂક્ષ્મ કરવો, વ્યવહાર આ ત્રણ શબ્દો ઉપર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ પૂરું થયું એટલે કથાની અવધિ થઈ બપોરની, એટલે મારી પાસે આવી મન ક્યાંક બહુ મોજ આવ્યો, આનંદ આવ્યો, તમે ઘણું સરસ સમજાવ્યું. પણ કે આ બધાને સમજાતું હશે, એટલે મેં એવો જવાબ આપ્યો કે મારો તો પ્રયત્ન એવો હતો કે સરળ બનાવી અને સમજાવવાનો પ્રયત્ન મારો હતો. એમનું જેવું પાત્ર હોય જોઈ ખાલી હોય તો અવશ્ય સમજાય ને પકડાય. બાકી જો હું જ પ્રયત્ન નહીં કરું આ વ્યાસપીઠ મળવા છતાં તો બીજું કોણ સમજાવવાનું બાપ. મને યાદ આવી ગયું, હું આ જયારે સમજાવતો હોય ને આવું કોઈ પણ તત્વજ્ઞાન રૂપી પંક્તિ આવી જાય મને સમજાવવામાં કે હું બોલું, એટલે મને યાદ આવે, એ પ્રસંગ યાદ આવે. હું પછી એવું કહું કે હું જે કથા કરું ને મારી નીચતાથી કરું, અને મને જે ટાવર પકડાવે ને વેદ વ્યાસજી જે આપે ને આમાંથી એ મારે કરવું. પણ સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ રહેવું, સૂક્ષ્મ ચાલવાનો અર્થ હું એવો કરું છું કે તમે જયારે ચાલતા હોય કોઈ જગ્યાએ જતા હોય, એમાં ખાસ કરીને તીર્થયાત્રા કરતા હોય અને તીર્થયાત્રાના ક્ષેત્રમાં હોય, ચાહે દ્વારિકામાં હોય, સોમનાથ હોય, ત્યાં હાલતા ચાલતા કોઈ જીવની હિંસા ન થઈ જાય ખાસ ધ્યાન રાખો. નહીતર ઘણા છે ને તીર્થ ક્ષેત્રમાં વાત કોઈ જીવની હિંસા ન થઈ જાય. સૂક્ષ્મ ચાલવું, બીજું કે સૂક્ષ્મ ચાલવાનો અર્થ હું એવો આપું કે કોઈની સાથે તમે વાણીનો વ્યવહાર કરતા હોય, વાત કરતા હોય, તો એમાં એને ખાસ ખોટું ન લાગી જાય, એનું મન ન દુભાય, આત્મા ન દુભાય, એ ખાસ ધ્યાન રાખવું, એને સૂક્ષ્મ ચાલે. સૂક્ષ્મ રહેવું એનો અર્થ હું તમને એવો આપું છું કે સૂક્ષ્મ રહેવાથી આપણી આ શરીરની રચના એવી છે કે આ જીવ રાજા એને રાજા કીધો છે શાસ્ત્રમાં. આ દેહરૂપી પિંજરામાં જે આ રાજા નિવાસ કરે છે એને ઇંધન આપે છે મારો અલખ ધણી. હા, અને એની જે જ્યોત પ્રગટપણે જલતી રહે છે એને જલતી રાખવા માટે એને પોતાના હાથથી પવન ન લાગે એટલે મારો અલખ ધણી એને હાંસી બેઠો છે બાપ. અને આપણા આ દેહની અંદર શ્વાસોશ્વાસની જે આવાગમનની આવૃત્તિ છે 21,600 વખત થાય, એ જે શ્વાસોશ્વાસની આવૃત્તિ છે એ એક એક શ્વાસોશ્વાસ સાથે તમે તમારા ઈષ્ટદેવના મંત્રનો જાપ જોડી દો. એ જે જાપ થાય છે હંસ હંસ એવો શબ્દ થાય છે, પણ એની સાથે તમારા ઈષ્ટનો મંત્ર જોડી દો અને એ જે જાપ શરૂ થાય એ સૂક્ષ્મતા શ્વાસોશ્વાસની ગતિ ઉપર તમે ધ્યાન રાખો. પ્રત્યેક પળે તમે બીજું કામ ભલે ગમે તે કરતા હોય, લખતા હોય, વાંચતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, પણ એના ઉપર તમારી સુરતા રહેવી જોઈએ, દ્રષ્ટિ રહેવી જોઈએ. એનું નામ સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ રહેવું, એ સૂક્ષ્મતાની વાત છે. પાનબાયણ ગંગા સતીની રચનાના શબ્દો બાપુ પીએચડી સુધીના સંસ્કૃતના એના વિદ્યાર્થીઓ, ગુજરાતીના એના વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ એનો અર્થ નથી કરી શકતા. બહુ ભારે છે સૂક્ષ્મ રહેવું, સૂક્ષ્મ રહેવાનો અર્થ આ છે. અને સૂક્ષ્મ કરવો વ્યવહારમાં બધાની સાથે તમે જે કઈ શબ્દ પ્રયોગ કરો, વાણીનો ખાસ કરીને વ્યાપાર વ્યવહારમાં ઉપયોગ કરો, એમાં કોઈનું મન દુભાય નહીં, કોઈનો આત્મા દુભાય નહીં. કારણ કે શબ્દો રૂપી બાણ મારા તમારા મુખમાંથી એકવાર નીકળી જાય પછી પાછા વળતા
એટલે તો બહુ જ જવાબદારી પૂર્વક જયારે ગંગા સતી પોતાના દીકરાને બહુ જ પાંડવાને એ કે પાંડવે એક એક રચના એની એક એક શબ્દો આત્મસાત કરી લીધા અને પછી છેલ્લે એક સંશય લ્યો એટલે ખાલી મને સુર આપજો આપણે એવું કીધું કે છૂટા છૂટા તીર ન મારો ભાઈજી, હવે તો ફેર ખોલી નાખો અને છેક પહોંચી ગયા છે. છૂટા છૂટા તીર ન મારો ભાઈ, સંપૂર્ણપણે જ્યારે સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જાઓ ને ત્યારે આ સ્થિતિની પ્રાપ્તિ થાય. અને એટલું ચોક્કસપણે કહું, ઘણા અમારે કંઈ એવો પ્રશ્નો કરતા હોય અને એમાં આપણી એક વિટમણા એવી હોય છે કે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં 33 કરોડ દેવ છે, એમાં કોને પકડવા એ સમજાતું નથી. મારા બાપ અમારે કઈ પ્રશ્નો લઈને આવતા હોય કે રામને પકડી લઈ, વિષ્ણુ પરમાત્માને પકડી, વિષ્ણુ ભગવાનને પકડી, ઘણા કે શિવજી મહાદેવ કહેવાય એને પકડી રાખે. મારા અનુભવ પ્રમાણે તમને એટલું કહું ચોક્કસ જવાબદારી પૂર્વક કે તમે કોઈ પણ તત્વને પકડી લ્યો ત્યારે ચાહે અંબાજી હોય, દુર્ગા હોય, ખોડિયારમાં હોય, મોગલમાં હોય, કોઈ બી ચેતના હોય, શિવજી હોય, રામ હોય, કૃષ્ણ હોય, કોઈ પણ એક ચેતનાને તમે દ્રઢપણે વળગી ગયો અને એ વળગી રહી અને તમારું હૃદય એમાં એને સ્થાન આપી ગયો, અવશ્ય એ જ સ્વરૂપે તમને સનાતન એની જવાબદારી થઈ જાય. એકની સાથે તમારું જોડાણ કરી દો, તમારી શુદ્ધતા એને સોંપી દો એટલે એની સાથે જોડાણ થઈ જાય અને જોડાણ થાય એટલે એની જવાબદારી થઈ જાય. પણ આપણી વિટમણા એવી છે કે જવાબદારી એવી સોંપવી જ નથી. કથામાં આવ્યા હોય, મંડપમાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય તોય દીકરીને દીકરાને 3 વાર પૂછે કે તાળું બરોબર બંધ કર્યું છે? તાળું તો હરખું બંધ હતું ને. જેના આરાધન માટે જે સત્સંગમાં આવ્યા છે એ અલગ ધણી ઉપર ભરોસો ન હોય કે તાળું કદાચ ન બંધ કર્યું હોય તો એ મારો હરી હાચો છે, મારું મકાન. તાળું 3 વાર ચેક કરવાની વાત કરે પણ ભરોસો ભારી હોય ને અવશ્ય જરૂર મારો ઠાકર સનાત કરે. હનુમાનજી મહારાજ પ્રથમ નંબરના શ્રોતા છે કોઈ પણ સત્સંગમાં કથામાં. તમે વિચાર કરો, રુદ્રનો અવતાર છે, શંકર ભગવાનનો અવતાર કહેવાય છે હનુમાનજી મહારાજ. ભગવાન રામજી પાસે એને એવું વરદાન માંગ્યું, વચન માંગ્યું કે પ્રભુ મારે સાકેતમાં નથી આવવું પણ આ પૃથ્વી લોક ઉપર જ્યાં સુધી તમારા નામનો સત્સંગ થતો હોય, તમારા નામનો ઉચ્ચાર એક વાર પણ થતો હોય ને તો ત્યાં સુધી હું આ પૃથ્વી લોકનો નહીં ત્યાગ કરું. હનુમાનજી મહારાજ 7 ચિરંજીવી માના એક છે, અજર અમર છે. અત્યંત સૂક્ષ્મ એ વ્યવહાર તમે જુઓ ને તો હનુમંત દર્શનમાં મેં અનુભવ્યો છે. એટલે વારે વારે કહું છું કે અલગ અલગ શબ્દ તમે કરશો ને જા તોય તમે પામી જશો. અને આ બધું કેવું છે ખબર છે? યોગ સંયોગ છે. આનો યોગ સંયોગ વારે વારે જીવનમાં આવો ન થાય એ તો કોઈ પળ એવી
પાકી જાય અને એ વખતે તમારા અંતરાત્મામાંથી નહીં તમને એમ થઈ જાય કે નહીં હવે આ અહીંયા જોડાણ કરી દેવાય અને એ જાગૃતિ થઈ જાય તો થઈ જાય. એટલે પાંડવાએ કીધું કે ઇન્દ્રિયના ચમકારે મોતી કરો બા, નહીતર અચાનક અંધારા થાય. ભજન તો ઘણી વાર સાંભળતા હોય, કેટલી વાર રાત્રે વાંચતા હોય, કેસેટ તૂટી ગયું હોય સાંભળ્યું હોય, પણ એનો જે અર્થ છે ને બહુ ભારે. હું તો મારો અનુભવ કહું, આવું કંઈક સાંભળું, કંઈક સાંભળ્યા પછી હું તો મારા ઘરે રૂમમાં એકલો બેઠો, રાત્રે રાત્રિ નહીં રાત્રિ એમ હું બેસી રહું અને એ શબ્દનો જ્યારે અર્થ સહિત મને પકડ ન આવે ને ત્યાં સુધી મને ચેન ન પડે, આવો મને રોગ લાગુ પડ્યો. એટલે એને આટલા વર્ષો પહેલા આ વાત કીધી તો એમાં કંઈક તો હોય ને. એટલે એક ઘડી આધી ઘડી આધી તુલસી સંગત સંત કી તટે કોટી અપરાધ. બીજું કે નારાયણદાસ બાપુએ જ્યારે આ રચના કરીને શરૂઆત તો કરી દીધી, પણ જે વાત કરવાની હતી કોની કરવાની હતી? અલથધણીની વાત કરવાની હતી. શંકર ભગવાને આજ્ઞા કરી એ માથે ચડાવી શરૂઆત પણ કરી દીધી, પણ વળી પાછું સમાધિ કરી અને ભગવાન ભોળાનાથને વિનંતી કરી. એટલે સત્યલોકનું દર્શન કરાયું બાપુને, અને સત્યલોકમાં સત્ય શબ્દ જ્યાં વિરાજમાન છે અને વિચરણ કરે છે એ લોકનું દર્શન કરાવી સત્ય એ શબ્દ શું છે એનો અનુભવ સમાધિમાં એ નારાયણદાસ બાપુને ભગવાન શિવે કરાવ્યો. આપણે જે વાણીમાં ને વ્યવહારમાં વાતો કરીએ છીએ ને કે આને સત્ય કહેવાય, આને સત્ય લોક કહેવાય, સાચી વાત એ છે સત્ય શબ્દ ખરેખર રાજા થઈ અને બેઠો છે સત્ય લોકમાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એની પાસે જી હજુર કરે છે, એની સત્યલોકની વાત છે. બ્રહ્મલોકથી ને આગળ છે અને આ જે જ્ઞાન છે ને બહુ ગૂઢ છે. એટલે હું તમને બહુ હળવું બનાવીને આપવાનો પ્રયત્ન કરું, બાકી એમને વાંચી જવું ને એ ચોપાય ને દોહરા ને થોડો અર્થ કરું તમને કાંઈ જ ન સમજાય. અને આ છે ને યોગ અમુક સમયે પાકે, પરિપક્વ થાય પણ પાકે, તો સમજી લેવું કે હવે આપણે આપણા જીવનમાં આરતી કરી દેવી જોઈએ. અને તેમાં શું થાય, સાંસારિક વિટમણાઓ ઘણી હોય, વાસ્તવિકતામાં હું તમારી સાથે જ હોય, પણ એટલું ચોક્કસ કે જ્યારે ન્યાયપૂર્વક એનું આરાધન કરવા બેઠા હોય ત્યારે અવશ્ય બધું બાજુ પર મૂકી શૂન્ય થઈ અને ખાલી થઈ નહીં જાય. બીજું એ બપોર પછી પણ યાદ આવ્યું એટલે અત્યારે વ્યાસ ભગવાન એમ કહે છે, કઈ દે મને એ વચ્ચે પૂછતા હતા. એટલે આ રામદેવજી મહારાજ એને મને તમને જો મૂળ સંદેશ જે આપ્યો હોય ને તો એ મૂળ સંદેશ એ છે કે જેના માટે નીચ ધર્મ નિજાર ધર્મ મને તમને આપ્યો છે એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. એમણે જે મને તમને આપવાનો પ્રયત્ન કર્યો છે એ આપણી પાત્રતા મુજબ આપણે પચાવી શક્યા તો પાના
નો પાચન થાય તો ન પામી શકીએ. પણ એ વસ્તુ એ છે કે ગૃહસ્થાશ્રમની અંદર જે જગદંબા તમારી પત્ની છે એ અને તમે પોતે છો એ શિવ સ્વરૂપ છો, એટલે પતિ અને પત્ની શિવ અને શક્તિ સ્વરૂપ બંનેનો જે વિચાર છે એ એક થાય અને એક જ વિચાર પણ એ સંસારનું કાર્ય વહન કરે ને તો એ અવશ્ય પરમ પદને પામે. નિજ શબ્દ જે છે વ્યાકરણની દ્રષ્ટિએ આપણે સમજાવું તો નિજ શબ્દનો અર્થ એવો થાય પોતાનો. નિજ એટલે પોતાનો. નિજ એટલે પોતાનો અને નિજ ધર્મ એટલે પોતાનો. વ્યક્તિગત ધર્મ એટલે નિજ ધર્મ. બહુ સમજવા જેવી વાત છે. પોતાનો વ્યક્તિગત ધર્મ શું છે? આજે કોઈ પુત્ર હોય તો એનો વ્યક્તિગત ધર્મ શું છે? એનો વ્યક્તિગત ધર્મ પોતાની માતા પિતાની આજ્ઞામાં રહેવું, એની સેવા શુશ્રૂષા કરવી, એ પોતાનો નિજ ધર્મ કહેવાય. એમ રામદેવજી મહારાજે મને તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ જગતમાં હું તમે આવ્યા અને કોઈ આ જગતમાં આવ્યા પછી કોઈ પણ શક્તિની સાથે આપણું જોડાણ કરાવ્યું, શક્તિની પ્રાપ્તિ થઈ, તમારા જીવનમાં જગદંબા એનું પ્રાગટ્ય થયું અને ગૃહસ્થાશ્રમી જ્યારે તમે થયા તો ગૃહસ્થાશ્રમમાં તમારી ધર્મપત્ની એનો વિચાર અને તમારો વિચાર બંનેની ચેતના એક થઈ અને આગળ વધે ને એનું નામ નિજ ધર્મ. અને એટલું કહું કે બંને એક થઈ અને કંઈ પણ આરાધન કરે ને તો મારા હરિને આવવું પડે. આ જગતના ફલક ઉપર જ્યારે સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી બંને જ્યારે સજોડે તપ કરવા બેઠા અને તપ પૂર્ણ પરિપક્વ એ થયું એટલે એની સામે મારા હરિનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ નારાયણ એ પ્રગટ થયા અને બંનેને કીધું બોલો શું તમારી ઈચ્છા છે. એટલે સ્વયંભૂ મનુ તો એવી સ્થિતિએ પહોંચી ગયા હતા કે પ્રભુ હોવામાં કાંઈ નહીં. એની સાથે જે શત્રુપા રાણી હતા ને શત્રુપા રાણીએ એવું કીધું કે સ્વામીનાથ આપણે જે ધ્યેય લઈને બેઠા છીએ આ તપ કરવા એ તમે કેમ ભૂલી જાઓ? આપણે તો એવી વાત હતી કે ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે એમના જેવું સંતાન આપણે જોઈશું, સંતાન પ્રાપ્તિ માટે તો આપણે તપ કરી. એટલે સ્વયંભુ મનુ રાજાએ એવું કીધું કે દેવી હવે મને એ ઈચ્છા નથી રહી. મને ઘણી વાર પ્રયત્નો એવું કરતા હોય ઘણી વાર એવું પૂછતા હોય અમુક વાર આપણે આરાધના કરીએ છીએ, તમે કહો છો શ્રદ્ધા રાખવી ભરોસો રાખવો, પણ અમુક વસ્તુ આપણે જોતી હોય જ્યારે જોઈ ત્યારે ન મળે અને ગુજરી જાય પછી મળે તો આવું કે હો મને આવી તો એમ કે પાણી તરત લાગ્યું હોય પાણી ન મળે પછી કૂવો આવે તો શું કામ? વાત એ સાચી, પણ એમાં એક જ વાત ચોક્કસપણે આપણે કહેવી છે કે એ જે વ્યવસ્થા ભગવાને કરી છે ને એ કર્મના સિદ્ધાંત ઉપર, એમાં મારા તમારા કર્મની ગતિ કેવી છે એના ઉપર આધાર રાખે છે. બીજું કે કર્મો કદાચ બહુ જ હોય ભારે, પણ એની સામે મારું તમારું આરાધન જો બહુ દ્રઢ હોય, વિશ્વાસ વાળું હોય અને ભારે હોય ને તો એ બધા જ કર્મો કાપી દઈ પ્રગટ થઈ જાય. એટલે પાછો મૂળ પ્રવાહ પૂર્ણ ભરોસા આરાધન કરી
જરૂર આપણે પ્રયત્ન કરવો છે. નિજ ધર્મ એટલે પોતાનો ધર્મ. આ મંડપની બહાર કે મંડપમાં યુવાન મિત્રો, વડીલ ભાઈઓ, જે કોઈ સાંભળતા હોય એને આ શબ્દનો અર્થ સમજાવો બધા. નિજ એટલે પોતાનો, અને પોતાનો ધર્મ જે સંતુલનપણે જાળવી અને ગ્રહસ્થાશ્રમમાં આગળ વધે ને, એનાથી શ્રેષ્ઠ કોઈ બીજું કીધું જ નથી શાસ્ત્રમાં. ભગવા પહેરી અને એ સંન્યાસ ગ્રહણ કરવો, હિમાલય જવું, ગિરનાર જવું, આ કંઈ કરવાની જરૂર નથી. કારણ કે શક્તિના સહકાર વગર હું તમે કાંઈ જ કરી શકવાના નથી. શિવ એમ કહે છે કે મારો જે શિવ શબ્દ છે ને, એમાં રસોઈ રૂપી શક્તિ નીકળી જાય તો હું સબ થઈ જાઉં બાપ, કાંઈ ન કરી. બે જ મિનિટ હવે હરિનામ કીર્તન કરી દઈએ, કારણ કે મને ઘડી દેખાય છે અને તમારા ચહેરાએ દેખાય છે, બાકી મને ભાન ન હોય નિરંજન નિરાકાર સ્વરૂપ જ છે, ત્યાં કોઈ આકાર નથી, શિવલિંગ સ્વરૂપ જ છે. અને એક રીતે તમે જુઓ તો જે બીજનો ચંદ્ર છે એ ઇસ્લામ ધર્મમાં જેને માન્યતા આપે, એ જ મારો ભોળાનાથ પોતાની જટામાં ધારણ કરતો બાપ. ત્યાં પ્રતીક છે ને, અને ત્યાં નદી છે, નબી નબી જેને કહે છે, નબી એનું સ્વરૂપ જ છે, એનું જ પ્રતીક છે. આ જે કઈ શબ્દોની જાળ છે ને, એ શબ્દોની જાળ છે એ મને તમને સમજાય એટલા માટે, બાકી શબ્દોમાં પડવું, શબ્દોથી પર થઈ જાવ. અને હું તો એ ત્યાં સુધી કહું કે આ મંડળમાં જે એકતા છે ને, એ બધા શબ્દોથી પર બધા ફરે છે. એટલે જો એ બધા જયારે હું આવતો ને ગોઠવતા, ક્યારેક મને બોલાવતા, તો એ બધા એવું એકબીજાની સાથે મસ્તી કરે, લડે, પણ એ બધા શબ્દોથી પર. એ કે અમને એકબીજાને કોઈનું ખોટું લાગે, કોઈનું સાચું લાગે એવું અમે જોતા નથી. અમે એક જ રીતે માની શકા બાબાનું કામ છે નમાજ કરવા. અને મારે નામ નથી દેવું, કારણ કે એનું મન એ વ્યક્તિએ નામ દેવાની ના પાડી છે. નામ તમે અમને અમારું કોઈનું દેવું જ નહીં. અને કદાચ એમ કહે છે કે નામ તમે અમારું લ્યો, અમને થોડોક અહંકાર આવી જાય તો કેવી ઊંચી ભાવના. પણ એ વ્યક્તિએ મને એક બે વાર ચર્ચા કરતા ત્યારે એવું કીધું કે હું તો એવું માગું છું ને, હું તો એવું માગું છું કે આવો નવો જન્મ ફરી વાર આપે, અમારે મોક્ષે નથી જોઈએ, મુક્તિ નથી જોતી. આ જ વાક્ય, આ જ વસ્તુ મારા નરસૈયાએ કીધું હતું બાપ કનૈયાને. નરસિંહ મહેતાએ એવું કીધું હતું કે પ્રભુ મારે મોક્ષ નથી જોતો, મારે તો મને મળવું, મળજો જન્મોનો જન્મ અવતાર રે. હરિના જણતો મુક્તિ ને માગે, માગે જન્મો જન્મ અવતાર રે. મને તો એ વ્યક્તિની હવે એને કથા ખરેખર સાંભળવાની જરૂર જ નથી. એમને આવી જેની સમજણ છે એને નવદી કાર્તિની કથા ને કાંઈ, અને એટલે બધા એમ કહે છે કે અમે તમારી સેવામાં રહેશું, કામ બાકી એને આરતીનો પૂજાનો લાભ બધાને આપજો. એટલે હું તો આજે કથા કરું છું એની કૃપાથી કરું છું, અલગ થઈ. અને આજે ગંગા લાવ્યા છે ને, તમને મને સ્નાન કરવા એ બધા લાવ્યા. એટલે અલગ ધણી શબ્દ મને તમને કહે
કૈલાસમાંથી મળેલો પ્રસાદ છે અને એ અલગ શબ્દની સાથે શિવની કૃપાએ કરી અને પીરની સાથે અમર ડાબલી અમર ગેડીઓ અને મૂળ જે અજમલ રાજા એની શિવની ભક્તિ દ્રઢ થઈ અને એ પરિપક્વ થઈ એટલે વૈષ્ણવી તત્વ જે હતું શિવની આજ્ઞા પ્રમાણે એની આરાધના કરી અને પછી વૈષ્ણવી તત્વ એનું પ્રાગટ્ય થયું એને અજમલ રાજાએ વિનંતી કરી કે પ્રભુ મારે એવી ઈચ્છા છે મારા મનમાં કે આપ મારે ત્યાં પુત્ર સ્વરૂપે આવો.